राजकोटथी અગત્યના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન AIR માં અત્યારે કોરોના વિસ્ફોટ થયો છે. રસકોર્સ પાર્કમાં આવેલા આ રેડિયો સ્ટેશનમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે. સુપરિન્ટેન્ડન્ટ, એન્જિનિયર સહિત અન્ય કેટલાક કર્મચારીઓ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. 5 જેટલા અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા હોવાની વિગતો અત્યારે મળી રહી છે. રાજકોટના રેસકોર્સ પાર્કમાં આવેલા ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાં સુપરિન્ટેન્ડન્ટ અને એન્જિનિયર સહિત કુલ 5 અધિકારીઓ કોરોના સંક્રમિત. વધુ જાણકારી વર સંવાદદાતા મોહિત ભટ્ટ આજ મોહિત વિગતો મળી રહી છે કે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનના 5 જેટલા અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. શું તેમના પરિવારજનોને પણ આવા ચેપ લાગ્યો છે? વિધિ, જે રીતે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે, રાજકોટના રેસકોર્સ પાર્ક અને સુરોફ રોડ નજીક આવેલ ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન છે તેના 5 અધિકારીઓ છે તે કોરોના સંક્રમિત થયા છે અને 5 અધિકારીના પરિવારજનો પણ કોરોના સંક્રમિત થયા છે અને કુલ 18 લોકો કોરોના સંક્રમિત થયા છે. આપને હું આ કચેરીના સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન છે તેના જે એક સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર છે તેઓ સંક્રમિત થયા છે. આ ઉપરાંત જે સ્ટેશન છે તેના જે હેડ છે તેના પીએનઓ રિપોર્ટ પણ કોરોના રિપોર્ટ છે તે પોઝિટિવ આવ્યો છે અને કુલ 18 લોકો છે તે કોરોના સંક્રમિત થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ અંગે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. અહીં જે રેસિડેન્ટ વિસ્તાર છે અને જે સ્ટેશનની જે કચેરી છે ત્યાંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ત્યાં તમામ લોકો છે જે કોરોના સંક્રમિત થયા છે. મોટા ભાગના લોકો છે તે હોમ આઇસોલેટ થયા છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ અંગે તપાસ છે તે પણ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત જે લોકો સંક્રમિત થયા છે તેના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ છે તેમના પણ એન્ટીજન ટેસ્ટ છે તે લેવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. ઓફિસ છે તેને સેનિટાઈઝ કરવાની પણ કામગીરી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. ટૂંકમાં જે રીતે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન છે અને ત્યાં જે તમામ લોકો સંક્રમિત થયા છે તેને લઈને આરોગ્ય તંત્ર છે તે દોડતું થયું છે. રાજકોટ શહેરમાં જે રીતે કોરોનાના કેસ છે તેમાં વધારો થઈ રહ્યો છે અને કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તેને જોતા અત્યારે જે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન છે ત્યાં કોરોના વિસ્ફોટ થયો છે તે ખૂબ જ ચિંતાજનક છે અને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા આ અંગેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સૌથી મહત્વનું છે કે જે રીતે જે રાજકોટના પોઝ વિસ્તાર એટલે કે રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસ છે તેમાં દિવસો ને દિવસે વધારો થઈ રહ્યો છે. ગઈકાલે પણ 170 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા તે આરોગ્ય તંત્ર માટે ચિંતાજનક છે અને હાલમાં જે ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી કહેવાય છે ત્યાં કોરોના વિસ્ફોટ થતા આરોગ્ય તંત્ર છે તેના દ્વારા હવે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને એન્ટીજન ટેસ્ટ જે પણ વ્યક્તિઓ સંપર્કમાં આવ્યા તેમના કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે. જી વિધિ, બિલકુલ મોહિત, આભાર આ તમામ જાણકારી બદલ. તો આકાશવાણીથી દર વિગતો મળી રહી છે કે ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનમાં કોરોના વિસ્ફોટ થયો છે. કુલ 5 જેટલા અધિકારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હવે એન્ટીજન ટેસ્ટ ત્યાં શરૂ કરી દેવાયા છે. જે અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમના પરિવારના સભ્યો પણ સંક્રમિત થયા છે. આંકડો 18 પહોંચી ગયો છે. આરોગ્ય વિભાગ દ્વારા હવે તપાસ શરૂ કરી દેવાય છે. તમામ લોકોને હોમ આઇસોલેટ કરાયા હોવાની જાણકારી છે.